વાગરા તાલુકાના વેંગણી ગામે મંદિરના ત્રસ્તની જમીન પરના 10 વૃક્ષો ગેરકાયદેસર કાપીને તેના લાકડા વેચી પૈસા પડાવનાર સામે થયેલ ફરિયાદમાં કાયદેસરના પગલાં લેવાય તેવી માંગ સાથે ગ્રામજનોએ આજ રોજ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર સુપરત કર્યું હતું। વેંગણી ગામ લોકોએ આવેદન પત્ર આપી જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે તેમના ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે અને તેનું ત્રસ્ત આવેલું છે અને આ મંદિર તથા મંદિરની જમીને ટ્રસ્ટની મિલકત આવેલી છે। આ ટ્રસ્ટની મિલકતમાં વૈજનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જમીનમાં અમારા ગામના ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ અને બરવનસિંહ અમરસિંહ રાજે આશરે 2 મહિનાથી સતત 5 લીમડા 3 આંબલી 1 જાંબુડો અને 1 સરગવો થડમાંથી કાપી નાખેલા છે। આ મંદિરમાં આશરે 2 બીલીના ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ સમાવડા આ બીલીના વૃક્ષો પણ કાપવાની પેરવી કરેલી હતી અને તેના ભાગરૂપે બીલીના વૃક્ષોની ડાળખીઓ પણ કાપી નાખી હતી અને તેને અટકાવવા જતા સામાવાળાએ ગામ લોકો સાથે લડાઈ ઝઘડો કરેલ હતો અને ગારો આપી જાનથી મારી નાખવાની અને થાય તે કરી લેવાની ધમકીઓ આપી હતી। આજે 7 દિવસ થઈ ગયેલ હોવા છતાં કોઈ પણ પગલાં લેવા કે સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવાઈ નથી। સામાવાળાએ સદર વૃક્ષો થડમાંથી કાપી નાખવાને લીધે વૃક્ષો પર રહેતા પક્ષીઓના મારા જમીન ઉપર પડી ગયેલ હતા। વળી આ વૃક્ષો ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર પણ રહેતા હતા। સામાવાળાએ પર્યાવરણનું મોટું નુકસાન કરેલું હોય વળી તેઓ સામુ ફરિયાદ આપેલી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેની કાયદેસરની તપાસ કરીને સામેવાળા સામુ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોવા છતાં તેઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ રહી નથી જેથી આવેદન પત્ર આપવાની ફરજ પડી છે। સાથે જો 3 દિવસમાં કસૂરવાળો સામે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો વેંગણી ગામના લોકોએ ન્યાય મેળવવા માટે તારીખ 21/10/2022 થી ધરણા પ્રદર્શન કરી આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવી અને તેના પરિણામની સંપૂર્ણ જવાબદારી ફરિયાદ સંબંધી કાર્યવાહી નહીં કરનાર લગતા વળગતા અધિકારીની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે।